હાલમાં લોકો ગરમીથી ત્રાસી ગયા છે ત્યારે ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા અને કેરીના રસની મોજ માણી લેતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે એ કેરીના રસમાં નાખવામાં આવ્યું હોય છે એસન્સ, અને એ એસન્સ નોતરી શકે છે કેન્સરના રોગને. હા, કેન્સરના રોગને. જોઈએ એસન્સની આડ અસરો પર એક વિશેષ અહેવાલ. હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં જો રાહત મેળવવી હોય તો લોકો નજરો દોડાવે છે શેરડીના રસ, બરફના ગોલા કે પછી કેરીના રસ પર. બજારમાં હાલમાં સરળતાથી ઠેર ઠેર આ બધી ચીજો સરળતાથી માત્ર 10 રૂપિયા જેટલી નજીવી કિંમતે મળી રહે છે. પરંતુ આ બરફના ગોલા અને કેરીનો રસ બની શકે છે ઘાતક અને નોતરી શકે છે કેન્સરને. હા, કેન્સરને. ત્યારે આજે અમે તમારી સામે રજૂ કરી રહ્યા છીએ કેવી રીતે આવે છે બરફના ગોલામાં અને કેરીના રસમાં મીઠાશ અને ટેસ્ટ. હાલમાં બજારમાં ખાટી કેરીઓ મળે છે, પરંતુ જો તમે કેરીનો રસ પીશો તો એ હશે સ્વાદમાં મીઠો, અને તે મીઠાશ લાવે છે ખાંડની ચાસણી. તમે જોઈ રહ્યા છો એ છે ખાંડની ચાસણી, અને આ બોટલ છે જીરાના ફ્લેવર માટે નખાતા એસન્સની. ખાંડની ચાસણીમાં જે તે ફ્લેવરની એસન્સ નાખીને બનાવી દેવાય છે ઘાટું પ્રવાહી, અને ટેસ્ટ અને મીઠાશ માટે તે બરફના ગોલામાં અને કેરીના રસમાં ઉપયોગમાં લેવાય છે. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ ભલે બટન તોડતું હોય કે બજારમાં આવા એસન્સ મળતા નથી, પરંતુ સાંભળો તમે જ કે કેટલી આસાનીથી સુલભ છે આ એસન્સની બોટલો. અમે દુકાનવાળા કરતી આ એસન્સની બાટલીઓ લઈએ છીએ તો દુકાનવાળો અમને બાટલી તરત જ આપી દેતો હોય છે, અને આ એસન્સથી લોકોને ગળા પકડી જાય છે, લોકોને બીમારી પણ થાય છે અને બધું જ થાય છે. અને અમે આ ધંધો કરવા માટે આ એસન્સ નાખીએ છીએ, એનો ટેસ્ટ વધારે પકડાય છે અને લોકો એના વધારે ખાય છે. નામ ના આપવાની શરતે જ્યુસ બનાવનાર યુવાને કેરીના રસ અને બરફના ગોલાના બધા ભેદ ખોલી દીધા. ખાંડની ચાસણીમાં વિવિધ ફ્લેવરની એસન્સ નાખીને તેનો ઉપયોગ કરાય છે કેરીના રસમાં અને બરફના ગોલામાં, અને આ બધાથી બેખબર આપણે મોજ માણીએ છીએ એના સ્વાદની. 4 મહિનાની ઉનાળાની સિઝનમાં ઠંડા પીણા વેચનારા આ લોકો લાખો લોકોના આરોગ્ય સાથે રમી રહ્યા છે, અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આને જાણે મૂક સંમતિ આપી રહ્યા છે. આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં પૂછવામાં આવ્યું તો તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો. જો કે ઓફ ધ રેકોર્ડ છેલ્લા 1 વર્ષમાં એમને જાણે વાઘ માર્યો હોય એમ 15 કેસ કરીને એક્શન લીધા હોવાનું ગર્વભેર જણાવી દીધું હતું. ત્યારે એસન્સનો આ વધુ ઉપયોગ લીવર ઉપર અસર કરી કેન્સરને નોતરી શકે છે એવું ખુદ ડોક્ટરો સ્વીકારી રહ્યા છે. અત્યારે આ ગરમીની સિઝનમાં ઉનાળામાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટે પાણી વધારે પીવું જોઈએ અને તડકામાં નીકળવાનું ટાળવું જોઈએ, અને જે બહાર જે બજારમાં મળતા હોય છે તે બિનઆરોગ્યપ્રદ પીણા અથવા ખોરાક લેવાનું ટાળવું જોઈએ, જેનાથી ઝાડા ઉલટી અને અન્ય રોગો થવાની શક્યતા વધી જાય છે, જેમાં કમળો પણ આવી જાય છે. માટે બને ત્યાં સુધી આવા પીણા જે બિનઆરોગ્યપ્રદ અથવા અનહાઇજેનિક કન્ડિશનમાં હોય તેવા લેવાનું ટાળવું જોઈએ, અને સ્વચ્છ ઠંડુ પાણી પીવાનો આગ્રહ રાખવો. કમળો તો એના જે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી ઝાડા ઉલટી આંતરડા પર અસર થતો હોય, મરડો થતો હોય છે, અને લાંબા ગાળે લીવર અને આંતરડા પર નુકસાન થતું હોય છે. એક વિગત પ્રમાણે માત્ર સાબરકાંઠામાં જ આવા 3000થી વધુ જ્યુસ સેન્ટરો ધમધમી રહ્યા છે. ત્યારે એક તરફ ઠંડા પીણાના ધંધા સાથે સંકળાયેલા લોકો કમાવી લેવાની મનોવૃત્તિથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને તેમને કેન્સરના રોગ તરફ ધકેલી રહ્યા છે, તો બીજી બાજુ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ પણ આ લોકોને પાછળથી લીલી ઝંડી આપીને તેમને મૂક સંમતિ આપી રોકડી રહ્યું છે. ત્યારે આ બધાથી બેખબર લોકો વહીવટી તંત્રના ભરોસે આવા બિનઆરોગ્યપ્રદ ઠંડા પીણા માણી રહ્યા છે. હિંમતનગર સાબરકાંઠાથી ક્ષિતિજ રૂપાલીનો અહેવાલ, Mizaj.com.